સુરતમાં હથિયાર રાખવાનો શોખ સંતોષવા અને મિત્રોમાં ભય ઉભો કરવા માટે વતન યુપીથી બે મહિના પહેલા તમંચો લઈ આવનાર યુવાનને પાંડેસરા પોલીસે વડોદ ગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. જો કે યુવક પાસેથી પોલીસને બે તલવાર પણ મળી આવતા પોલીસે આઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે, તેમાં પણ પરપ્રાંતીય વિસ્તારમાં સામાન્ય બાબતે જીવલેણ હુમલા સાથે હત્યાની ઘટના સતત બનવા પામે છે. જો કે આ વિસ્તારમાં રહેતા અને પરપ્રાંતના યુવાનો પોતાની સાથે પોતાનો શોખ અથવા તો લોકોમાં પોતાનો ભય ઉભો કરવા માટે હથિયાર પોતાના વતનથી ગેરકાયદેસર લઈને આવતા હોય ત્યારે આવા યુવાનોને શોધી નાખવા પોલીસની ટીમ કામે લાગી છે. ત્યારે પોલીસને માહિતી મળી હતી કે મૂળ તીનવારી જિલ્લો બાંધા યુપીના વતની અને હાલ પાંડેસરા વડોદ ગામ ખાતે આવેલ ગોકુલધામમાં રહેતા 19 વર્ષીય કુલદીપ ગુલાબસિંહ ઠાકોર નામનો યુવાન પોતાના મિત્રો સાથે વટ પાડવા અને ધાક જમાવવા અને પોતાના હથિયારનો શોખ પૂરો કરવા 2 મહિના પહેલા વતનથી આવ્યો હતો. ત્યારે એક દેશી હાથ બનાવટનો તમંચો લઈને આવ્યો હતો. જો કે હથિયાર પોતાની કમરમાં રાખીને આ યુવાન ફરતો છે. આ માહિતીના આધારે જ્યારે આ યુવાન વડોદ ગામ ખાતે આવેલ ગોકુલધામ આવાસની પાછળ ખુલ્લા મેદાનમાં આવેલા પાનના ગલ્લા પાસે આવ્યો ત્યારે પોલીસ આઈસમને વોચ રાખીને ઝડપી પાડ્યો હતો. જો કે પોલીસે આ યુવાનની તલાશી લેતા તેની કમરમાંથી એક તમંચો મળી આવ્યો હતો. તેની પાસે રહેલ બેગમાંથી 2 નાની તલવાર પણ મળી આવી હતી, જેને લઈને આ યુવાન વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. અને આ યુવાનની પૂછપરછ કરતા પોતાને હથિયારનો શોખ હોવાને લઈને અને શોખ પૂરો કરવા માટે સાથે જ મિત્રોની સામે વટ પાડવા હથિયાર લઈને ફરતો હોવાની કબૂલાત કરી હતી.